ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આપણે વધુ એક ચોકડી ગુણાકારનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 3.5નો દાખલો નંબર પહેલાંનો બીજો દાખલો, જેની રકમ આ પ્રમાણે છે: 2x + y = 5 અને 3x + 2y = 8. ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ 2x + y = આપણને અહીંયા 5 આપ્યા છે. તો ચોકડી ગુણાકારનો નિયમ છે કે દરેક પદ એટલે કે ત્રણે ત્રણ પદને આપણે બરાબરથી અંદર લઈ લઈશું અને બરાબરની બરાબરથી જમણી બાજુ ફક્ત 0 રહેશે. તો આપણે 5ને આપણે અંદર લઈ લઈએ. જો આપણને રકમમાં 5 અહીંયા 12 આપ્યા છે એટલે આપણે એને અંદર લઈશું. તો 2x + y - 5 = 0 કરીશું, જે આપણું સમીકરણ નંબર 1 બનશે. ત્યાર પછી 3x + 2y = અહીંયા પણ આપણને 8 આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પણ 8ને અંદર લઈ લઈએ તો આપણને 3x + 2y - 8 = 0 મળશે, જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પદ છે એ બી અને સી, તો આપણે 1 1 1, કારણ કે સમીકરણ 1 છે એટલે a1 b1 c1. અહીંયા પણ આ રીતે એ બી અને સી, તો આ 2 2 અને 2, કારણ કે સમીકરણ નંબર 2 છે. હવે આપણે લખીએ a1 = અહીંયા આપણને 2 આપ્યા છે. હંમેશા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સહગુણકની નિશાની પણ ધ્યાનમાં લેવાની. અહીંયા 2 વત્તા છે એટલે હું અહીંયા આગળ નિશાની નથી મૂકતો. b1 = જો y આગળ કશું નથી આપ્યું તો આપણે 1 સમજીશું, + 1. c1 - -5. ત્યારબાદ એ જ રીતે a2 એટલે 3 આવશે, b2 એટલે 2 આવશે અને c2 - -8 આવશે. હવે આપણે સૂત્ર મૂકીએ તો x b1 b2 c1 c2 = c1 c2, અને c પછી આવશે a1 a2 = 1 a1 a2, અને એ પછી આવશે b b1 b2. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે કિંમત મૂકીશું તો b1 = જે આપણને આપ્યા છે 1 છે, અહીંયા આપણે 1 લખીએ. b2 = 2 આપ્યા છે તો આપણે 2 લખીશું. c1 - -5, તો જેને આપણે -માં છે એટલે કૌંસમાં લખીશું. અને c2 = 8 છે, એ પણ માઇનસ છે તો કૌંસમાં લખીશું. ત્યારબાદ -5 - -8, c1 c2, અને a1 a2 = 2 અને 3 છે. જે પદ અહીંયા હોય એ જ આગળ આપણે લખીએ. જોઈએ આગળ b1 b2, તો b1 b2 = 1 અને 2 છે. જો વિદ્યાર્થી મિત્રો, આગળ 2 × 5, 2 × 5 = 10 થાય. 2 વત્તા છે, -5 છે એટલે વત્તા ઓછા થશે, જેને આપણે કૌંસમાં મૂકીશું. માઇનસની નિશાની ફરજિયાત. 8નો ગુણાકાર 1 સાથે 8 એકા 8, એ પણ માઇનસ છે, -8, એને આપણે કૌંસમાં મૂકીશું. ત્યારબાદ વાય એના છેદમાં 8 × 2 એટલે 8 2 16, -16 આવશે અહીંયા, કારણ કે 8 માઇનસ છે, 2 પ્લસ છે, -પ્લસ માઇનસ થાય. ત્યારબાદ માઇનસની નિશાની ફરજિયાત. 3 × 5 = 15 થશે, જે માઇનસ હશે. આગળ જતા 3 એકા 3, -2 2 = 4 થશે. જઈએ હવે આગળ આપણે તો -10 અને -±+8 = y - 16, -±+15 = 1. અહીંયા આપણે 3 - 4 એમના એમ મૂકી દઈએ. નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે બાદબાકી સરવાળો કરી નાખીશું.
ચલો અહીંયા ઓછા વત્તા ઓછા બાદ બાકી થાય, દસમાંથી આઠને બાદ કરતાં બે મળશે અને અહીંયા માઇનસની નિશાની આવશે, કારણ કે આઠ કરતાં દસ મોટા છે અને મોટા આગળ માઇનસની નિશાની છે, તો હંમેશા માઇનસની નિશાની જે છે એ આપણે અહીંયા મૂકીશું, કારણ કે ભાઈ મોટાની નિશાની મૂકવાની. માઇનસ સોળ વત્તા પંદર, અહીંયા એક વધશે મોટાની નિશાની, મોટા આગળ માઇનસની નિશાની છે. ચલો ચારમાંથી ત્રણ બાદ કરતાં એક મળે, પરંતુ એ પણ માઇનસ હશે કારણ કે ચાર મોટા છે અને ચાર આગળ માઇનસની નિશાની છે. ત્યારબાદ આપણે એક્સના છેદમાં માઇનસ બેને એકના છેદમાં એક માઇનસ એક સાથે સરખાવીશું અને ત્યારબાદ વાયના છેદમાં માઇનસ એકને એકના છેદમાં માઇનસ એક સાથે સરખાવીએ તો આપણને એક્સના છેદમાં માઇનસ બે બરાબર એકના છેદમાં માઇનસ એક અને વાયના છેદમાં માઇનસ એક બરાબર એકના છેદમાં માઇનસ એક મળે. હવે આપણે એક્સને કરતાં બનાવીએ તો માઇનસ બે ગુણ્યા એક એટલે માઇનસ બે છેદમાં માઇનસ એક અને વાયના છેદમાં સોરી વાયને અહીંયા કરતાં બનાવતા માઇનસ એકના છેદમાં માઇનસ એક મળશે. તો એ હવે આગળ આપણે તો અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થાય અને નીચે એક છે એનું કોઈ મહત્ત્વ નથી, તો આપણને એક્સ બરાબર બે મળશે. અને એ જ પ્રમાણે જો અહીંયા માઇનસ માઇનસ કેન્સલ કરીએ તો વાય બરાબર આપણને એક કિંમત મળશે. માટે આપણે લખીશું સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ વાય બરાબર બે એક થાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આ દાખલાની અંદર સંપૂર્ણ સમજ પડી હશે. જો કોઈ જગ્યાએ કોઈ સ્ટેપની અંદર સમજ ન પડે તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.